मेघा अपघात प्रकरण में सुसाइड नोट में सामेल त्रण आरोपियों की अटक थया बाद फरार बे आरोपी मेट्रन की आगोतरा जामीन अरजी मुकाई छे जेनी सुनावणी 2 નવેમ્બરે થશે। નવસારીની સિવિલ હોસ્પિટલમાં રહેતી મેઘા આચાર્યે બીમારીની સારવાર માટે મેટ્રન પાસે રજા માંગી હતી, પરંતુ રજા ન અપાતા અને ઘણા સમયથી કામ બાબતે પણ માનસિક ત્રાસ અપાતા હતા। ઉપરાંત ઘણા સમયથી મેટ્રન નર્સ તારા ગામિત અને વનિતા પટેલ દ્વારા મેઘાને મોટી ઉંમરના સિવિલ સર્જન ડોક્ટર અવિનાશ દુબત સાથે શરીર સંબંધ બનાવવા દબાણ કરતી હોવાના આક્ષેપ સાથે 21 ઓક્ટોબરની મધરાતે મેઘા આચાર્યે પોતાના બેડરૂમમાં આપઘાત કર્યો હતો। તેણે સુસાઇડ નોટમાં મેટ્રન નર્સ તારા ગામિત અને વનિતા પટેલ, ડોક્ટર અવિનાશ દુબે અને સાસુ તેમજ પતિનું નામ જણાવ્યું હતું, જેને પગલે વિજરપોલ પોલીસ મથકે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને જાતીય સતામણીની વિવિધ કલમ હેઠળ સિવિલ સર્જન, 2 મેટ્રન નર્સ અને પતિ તેમજ સાસુ સામે ફરિયાદ નોંધાઈ હતી। સીપીઆઈ પીજી ચૌધરીએ તપાસ હાથ ધરી હતી। પોલીસ મંગળવારે સિવિલ સર્જન ડોક્ટર અવિનાશ દુબે, પતિ અંકિત ખંભાતી અને સાસુ જયશ્રી ખંભાતીને અટક કરી હતી। કોર્ટમાં રજૂ કરતા કોર્ટે કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો। આ ઘટનામાં મેટ્રન નર્સ તારા ગામિત અને વનિતાબેન પટેલે છેલ્લા 3-5 દિવસથી ફરાર હોવાની માહિતી પોલીસે આપી હતી। બંને નર્સ દ્વારા નવસારી કોર્ટમાં આગોતરા જામીન મૂકવામાં આવ્યા છે, જેની સુનાવણી આગામી 2 નવેમ્બરે થશે। NTC ન્યૂઝ નવસારી।